હું તેજવરેશભાઈ બાપના દેવાદિદેવ ગુરુ ભગવાન તથા વડીલોને નમન કરી કંઈક કહેવા માંગુ છું. જિનવર તરુ સહન આ જગમાં છે મહાન, જેના આધારે મારે તરવો છે સંસાર. દુર્લભ માનવ જન્મને દુર્લભ ધર્મનું સાધન, દુર્લભ માનવ જન્મને દુર્લભ ધર્મનું સાધન, દુર્લભ દેવ ગુરુ અને દુર્લભ છે જિન શાસન. જિન શાસન છે મહાન, જિન શાસન જગનિશાન. મિત્રો, થોડા વર્ષો પહેલા જ ઇન્ડોનેશિયામાં સર્વધર્મ પરિષદ મળી હતી. તેના સર્વધર્મના નેતાઓએ પોતાનો ધર્મ સમજાવ્યો હતો. ત્યારબાદ તેઓ વચ્ચે વિચ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ પ્રેક્ટિકલ રિલિજન ઇન ધ વર્લ્ડ ની વિચારણા ચાલી. તે વખતે જૈન ધર્મને સર્વાનુમતે પ્રાધાન્યતા આપવામાં આવી. જૈન ધર્મ આખા વિશ્વમાં સર્વમાન્ય બન્યું, કારણ કે જિન શાસનની કરુણા તો પૃથ્વી, અગ્નિ, વાયુ, પાણી, સમગ્ર વનસ્પતિ નિગોદ સુધી વિસ્તરવા સાથે માનવ અને પશુ પંખી રૂપ તમામ જીવ સૃષ્ટિ સુધી વિસ્તરેલી છે. સમગ્ર જીવોને કોઈ પણ રીતે, એટલે કે માનસિક રીતે પણ નહીં મારવાની વાત માત્ર અને માત્ર જિન શાસને જ કરી છે. આખું ને આખું હૃદય બદલાવી લેવાની બાબતમાં ભલે વિજ્ઞાને સફળતા પામી હોય, પણ એ હૃદયમાં રહેલી કડવાશમાં અને મીઠાશમાં ફેરવી નાખવાની તાકાત માત્ર અને માત્ર જિન શાસન પાસે છે. જિન શાસનની બીજી એક માનતા એ છે કે જૈન ધર્મમાં ભગવાન બનવાનો ઇજારો કોઈ પણ એક વ્યક્તિને જ નથી મળતો, પરંતુ કોઈ પણ મનુષ્ય આત્માની ઉન્નતિ કરી પરમાત્મા બની શકે છે. અને તે દિશો વિશ્વના સમર્થ નાટ્યકાર, ચિંતક તથા મહાન સલાહકાર બર્નાર્ડ શોને જ્યારે ગાંધીજીના પુત્ર દેવીદાસે પૂછ્યું કે તમે આ જન્મ પછી ક્યાં જન્મ થાય તેમ ઈચ્છો છો, ત્યારે બર્નાર્ડ શોએ જવાબ આપ્યો કે હું જૈન થવા માંગુ છું, કારણ કે મારે ભગવાન બનવો છે. જિન શાસનની મહાનતાને દર્શાવતા હમણાં જો એક તાજો એક્ઝામ્પલ આપું તો અમેરિકા દુનિયાનો સૌથી અમીર અને શક્તિશાળી દેશ છે, તો પણ પોતાના દેશમાં હિંસાની સમસ્યાને દૂર કરવામાં નાકામયાબ રહ્યો. લોકોને અહિંસાની અહેમિયત કેવી રીતે સમજાવવી તેનું કોઈ ઉપાય નહીં મળ્યો. છેવટે અમેરિકાને જૈન ધર્મમાં એક ઉમેદ દેખાય. અમેરિકાથી જોડાયેલા 40 યુનિવર્સિટીમાં હાલમાં જૈનિઝમના પાઠો ને જૈનિઝમ કોર્સ દાખલ કરાયા. ત્યારે ચોક્કસ યાદ આવશે કે મહાવીરનો સંદેશો એક દિન દુનિયાને સમજાશે, શ્રદ્ધા અને અહિંસાનો ઝંડો સૃષ્ટિ પર લહેરાશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીર ચિંતારાએ જવું પડશે, પ્રભુ મહાવીર ચિંતારાએ જવું પડશે. તો આપણને આવું મહાન અને દુર્લભ જિન શાસન જ્યારે મળ્યું તો શુભ કર્મ કરી આપણા જિન શાસનનું ગૌરવ વધારીશું. તો અંતે મને સાંભળનારા સૌને એ જ કહીશ કે શાસનના દીવડામાં તન મનનું તેલ દઈ, શાસનના દીવડામાં તન મનનું તેલ દઈ, શાસનના દીવડામાં જીવતરની વાટ થઈ, શાસનના દીવડામાં જીવતરની વાટ થઈ. પ્રગટેલા દીવડાને પ્રગટેલો રાખજો, પ્રગટેલા દીવડાને પ્રગટેલો રાખજો, કારણ કે જિન શાસન છે મહાન, જિન શાસન જગનિશાન. અસ્ત.